ચાલો બાળકો, આજે તારીખ 5/1/2021, વિષય સામાન્ય જ્ઞાન, ધોરણ જુનિયર કેજી. જુનિયર કેજીમાં આજે આપણો સામાન્ય જ્ઞાનનો વિષય છે. તો સામાન્ય જ્ઞાનમાં પાન નંબર 43 પર, ચોપડીમાં પાન નંબર 43 પર પાઠ આપેલો છે શાળા. આપણે સ્કૂલે જઈએ છીએ ને બાળકો, ત્યાં સ્કૂલનું, આ છોકરી ઊભી છે એની પાછળ સ્કૂલનું ચિત્ર આપેલું છે. ત્યાં લખેલું છે રાષ્ટ્રીય વિદ્યા મંદિર. પછી નીચે સ્કૂલમાં શું શું હોય, તો જો ચોકનું ચિત્ર આપેલું છે, પછી ઘડિયાળનું ચિત્ર આપેલું છે, પછી ખુરશી હોય સ્કૂલમાં, પછી રમતગમતનો પિરિયડ હોય ત્યારે ખંજરી વગાડીને આપણે રમીએ છીએ, પછી બ્લેકબોર્ડ હોય, એ બધું હોય સ્કૂલમાં. પછી આ શું છે, ટેબલ. જો સ્કૂલમાં ટેબલ હોય ને, પછી ડસ્ટર હોય, બોર્ડ પર ડસ્ટર, બોર્ડ પર લખીએ અને પછી ભૂસાવવું હોય તો ડસ્ટર વડે ભૂસી શકાય. પછી સ્કૂલમાં કચરાપેટી, ડસ્ટબિન કહીએ એને પણ હોય. પછી ઘંટ વાગે એટલે રિસેસ પડે, પિરિયડ બદલાય, પછી બેન્ચ, શાળાની વસ્તુઓ વિશે વાતચીત કરીશું આપણે. તો તેમાં આ બધી સ્કૂલ વસ્તુઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણી શાળામાં શું શું હોય, તો બોર્ડ પર લખવા માટે પહેલાં તો ચોક હોય, પછી ટાઈમ જોવા માટે ઘડિયાળ હોય, પછી મેડમને બેસવા માટે ખુરશી હોય, પછી રમતગમતનો પીરિયડ આવે આપણે એટલે રમવા માટે આ ખંજરી પણ હોય, પછી બ્લેકબોર્ડ છે એના ઉપર મેડમ તમને લખીને બતાવે અને પછી ડસ્ટર વડે ભૂસી નાખે, પછી ટેબલ હોય, પછી બેન્ચીસ હોય જેના પર તમે બેસો, એના પછી ઘંટ હોય, પિરિયડ બદલાય તો ઘંટ વાગે, બેલ વાગે ને બેટા, પછી રિસેસ પડે તો બેલ વાગે, સ્કૂલ છૂટે તો બેલ વાગે, પછી કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, તો એટલા માટે સ્કૂલમાં ડસ્ટબિન પણ હોય, પછી કેલેન્ડર, ચાર્ટ જેને કહીએ, અ આ ઈ જો લખેલું છે સ્વર અને વ્યંજન એવી રીતે, તો સ્કૂલમાં આ પણ હોય. આપણે આજે સામાન્ય જ્ઞાનના વિષયમાં શાળા વિશે શીખી ગયા. આપણી શાળામાં શું શું હોવું જોઈએ તે બધા ચિત્રો નીચે આપેલા છે અને શાળાની વસ્તુ વિશે આપણે વાતચીત કરી. અલ્લાહ હાફિઝ.